सरदार पटेल विद्या भवन नाना वराछा सूरत द्वारा प्रस्तुत आ वीडियो लेक्चर में हूँ विशाल ठोंबर आप सबको हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आज आपने धोरण 12 विषय नामना मूल तत्व भाग 1 चैप्टर नंबर 7 भागीदारी पेटी नु विसर्जन आ चैप्टर ना अभ्यास तरफ आगळ वधीशु। विद्यार्थी मित्रों, अगाउना वीडियो लेक्चर में आपने जो मुद्दाओं अभ्यास कर्यो ए प्रमाणे અગાઉના વિડિયો લેક્ચરમાં ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો અલગ અલગ બે મુદ્દાઓની ચર્ચા કરી। જનરલી પેઢીનું વિસર્જન બે રીતે થાય। પહેલી એક રીત છે, એમાં આપણે એવું નક્કી કર્યું કે ભાઈ સામાન્ય વિસર્જન થાય અથવા તો અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન થાય। જ્યારે બીજી રીતની અંદર ભાગીદારી પેઢીનું વિસર્જન છે જનરલી અદાલતના હસ્તક્ષેપ વાળું વિસર્જન, એટલે કે અદાલત દ્વારા વિસર્જન। આજે આપણે જો વાત કરવાની છે, અહીંયા મેં તમારી સમક્ષ એક તફાવત નોંધ્યો છે, ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત। બહુ ઘણી બધી વખત આ ત્રણ ગુણના ટૂંકા સવાલ સ્વરૂપે સેક્શન સી ની અંદર પૂછાયેલો સવાલ છે। ભાગીદારી અને ભાગીદારી પેઢીનું વિસર્જન, બંને વિસર્જન વચ્ચે શું તફાવત છે, તફાવતને લગતા છ મુદ્દાઓ મેં અહીંયા તમારી સમક્ષ નોંધ્યા છે। એક પછી એક દરેક મુદ્દાઓનો વિગતવાર અભ્યાસ કરતા જઈએ। સૌથી પહેલા ક્રમ આધાર એટલે મુદ્દા માટેની એક કોલમ બનાવી છે અને ભાગીદારીનું વિસર્જન તથા પેઢીનું વિસર્જન આ બંને માટેની એક કોલમ છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સવાલ એ સર્જાય કે આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં વાત પણ ઓલરેડી કરી છે ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન। પેઢીના વિસર્જનમાં જનરલી પેઢીનો સંપૂર્ણપણે અંત આવે છે અને ભાગીદારીના વિસર્જનમાં પેઢી સતત ચાલુ રહે છે, માત્ર ભાગીદારીનો અંત આવે છે। આપ સૌ જાણો છો આપણે બંને મુદ્દાઓની વ્યાખ્યા પણ જોઈ છે, એની વ્યાખ્યાની વાત કરીએ તો ભાગીદારી પેઢીનું વિસર્જન કોને કહી શકાય, તો કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનો સંપૂર્ણપણે અસ્તિત્વ કાયમ માટે જ્યારે મટી જાય, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય તો એને ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય। અને એક બીજી રીત છે, બીજું વિસર્જન જે આપણે ભાગીદારીનું વિસર્જન કહીએ છીએ એની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે આપણે લખી છે કે કોઈ ભાગીદારના પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુના કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી, તેને ભાગીદારીનું વિસર્જન કહે છે। ઇન શોર્ટ, બંને વ્યાખ્યા ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ બને કે ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢી સંપૂર્ણપણે અંત લે છે અને ભાગીદારીના વિસર્જનમાં માત્ર ભાગીદારીનો અંત આવે છે, પેઢી સતત ચાલુ રહે છે। તફાવતના પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ તો પહેલો મુદ્દો લખ્યો છે અર્થ। વિદ્યાર્થી મિત્રો, અર્થ એટલે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન બંનેનો અર્થ માન્યો છે। ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન। ભાગીદારીનું વિસર્જન થવું મતલબ માત્ર પરસ્પર ભાગીદારો વચ્ચે જે રિલેશન છે એ રિલેશનમાં ફેરફાર થાય। ધારી લો કે એક સિમ્પલ ઉદાહરણ આપું, એ બી અને સી ત્રણ ભાગીદાર હતા, હવે એમાંથી ધારી લો કે સી નામનો ભાગીદાર છે નિવૃત્ત થાય છે, એના સ્થાને નવો ડી નામનો ભાગીદાર આવે છે, તો હવે પછી નવી પેઢી જે બનશે એ બી અને ડી નામના ભાગીદાર વાળી બનશે, તો આનો અર્થ એવો થયો કે જે જૂની ભાગીદારીની રચના હતી એ જૂની ભાગીદારી કેન્સલ થઈ અને એના સ્થાને છે નવી ભાગીદારી રચાય। તો આ રીતે ભાગીદારીનું પુનર્ગઠન થાય એટલે કે ભાગીદારોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, તો ભાગીદારીમાં થતો ફેરફાર એ ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય અને ભાગીદારીનું પુનર્ગઠન છે એને ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય, એટલે જૂની ભાગીદારીનો અંત આવ્યો, જૂની ભાગીદારીનું વિસર્જન થયું અને નવી ભાગીદારીની રચના થઈ। જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનની વ્યાખ્યા આપી હોય તો વાત આ રીતે કહી શકાય કે ભાગીદારી પેઢીનો કાયમી અંત, પેઢીનો અંત આવે, ભાગીદારી શબ્દ નથી વાપર્યો, ભાગીદારી પેઢી શબ્દ વાપર્યો છે, પેઢીનો જો સંપૂર્ણપણે અંત આવે તો એને ભાગીદારી પેઢીનું વિસર્જન। એટલે વિદ્યાર્થી મિત્રો, આ પહેલો મુદ્દો થયો અર્થ, ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન, ભાગીદારી પેઢીના કાયમી અંત એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન। ત્યાર પછી બીજો મુદ્દો છે પેઢીનું અસ્તિત્વ। ભાગીદારી પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે કે બંધ રહે એ બાબત અંગે આ મુદ્દો નોંધ્યો છે। જો ભાગીદારીનું વિસર્જન થાય તો પેઢીના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી, એનો મતલબ પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે, માત્ર ભાગીદારીનો અંત આવે છે, પેઢી તો સતત ચાલુ જ રહે છે। જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય એટલે કે પેઢીને સંપૂર્ણપણે જો બંધ કરવામાં આવે
તો પેઢીના અસ્તિત્વનો પણ ઓટોમેટિક અંત આવે છે. એટલે આ બીજા મુદ્દાની વાત કરી કે ભાઈ ભાગીદારીનું વિસર્જન થાય તો પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે, જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો ભાગીદારીના અસ્તિત્વનો અંત આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, બે મુદ્દાઓની વાત થઈ, અર્થ અસ્તિત્વ. ત્યાર પછી નંબર 3, હિસાબી ચોપડા. હિસાબી ચોપડા ચાલુ રહે કે બંધ થઈ જાય તો એ સવાલ પણ પેઢીના અસ્તિત્વ ઉપર નિર્ભર કરે છે. જો પેઢી ચાલુ રહેવાની હશે તો ચોપડાઓ પણ ચાલુ રહેશે, પેઢી બંધ થઈ જશે તો ચોપડાઓની કોઈ જરૂરિયાત નથી, એટલે ચોપડાનો પણ આપોઆપ અંત આવશે. એટલે આ મુદ્દા ઉપર આ રીતે લખી શકાય કે હિસાબી ચોપડાઓ ચાલુ રહે છે ક્યારે, જ્યારે પેઢીનું ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે. એટલે ભાગીદારીના વિસર્જનમાં હિસાબી ચોપડાઓ ચાલુ રહે છે, કેમ કે એમાં પેઢી ચાલુ છે, તો એ હિસાબે ચોપડાઓ પણ ચાલુ રાખવા જરૂરી બને છે. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો સ્વાભાવિક છે પેઢી જ નથી તો ચોપડાની પણ કોઈ જરૂરિયાત હશે નહીં. એટલા માટે પેઢીના હિસાબી ચોપડાઓને પણ ત્યાં બંધ કરી દેવામાં આવે છે. તો આ મુદ્દા નંબર 3 ની વાત થઈ હિસાબી ચોપડા. ભાગીદારીના વિસર્જનમાં હિસાબી ચોપડાઓ ચાલુ રહે છે, ભાગીદારી પેઢીના વિસર્જનમાં હિસાબી ચોપડાઓને બંધ કરવામાં આવે છે. ત્યાર પછી આગળ વધીએ તો ચોથો મુદ્દો છે હિસાબોની પતાવટ. વિદ્યાર્થી મિત્રો, હિસાબોની પતાવટ એટલે હિસાબોનો સંપૂર્ણપણે અંત લાવવો, હિસાબો ક્લિયર કરવા, એને હિસાબોની પતાવટ કહેવાય. તો ભાગીદારીનું વિસર્જન જો થાય તો હિસાબોની પતાવટ કરવી જરૂરી છે કે નહીં? જો ભાગીદારીનું વિસર્જન થાય તો પેઢી તો ચાલુ જ રહેવાની છે, તો હિસાબી પતાવટ જરૂરી નથી. એટલે અહીંયા હિસાબોની પતાવટ થતી નથી, પણ સામાન્ય રીતે પેઢીમાંથી જતા ભાગીદારનો હિસાબ કરવામાં આવે છે. ધારી લો કે એ, બી અને સી ત્રણ ભાગીદાર હતા, તો એમાંથી ધારી લો કે સી નામનો ભાગીદાર છે નિવૃત્ત થઈ, તો સી નામનો ભાગીદાર નિવૃત્ત થશે અને ભાગીદારીનો આપણે વિસર્જન થયું કહીએ છીએ, તો આવા સંજોગોમાં હવે પછી પેઢીમાં બે જ ભાગીદાર રહેશે, એ અને બી. તો સી નામનો ભાગીદાર નિવૃત્ત થશે, એટલે નિવૃત્તિની સાથે તો હિસાબ પણ ક્લિયર કરવામાં આવશે. તો અહીંયા હિસાબોની પતાવટ થતી નથી, પણ જે ભાગીદાર નિવૃત્ત થતો હોય, જતો હોય, એ ભાગીદારનો માત્ર હિસાબ કરી અને એનો વહીવટ ખાલી ક્લિયર કરવામાં આવે છે. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો હિસાબોની પતાવટ જરૂરી છે. કેમ? તો કે પેઢી જ નથી તો હવે હિસાબો બંધ કરવા પડશે અને હિસાબો ક્લિયર કરવા પડશે. જેટલા પણ ભાગીદારો હશે એ બધાનો હિસાબ કરી અને જે કાંઈ લેવા દેવાની નીકળતી રકમ છે એ પૂરેપૂરી વસૂલ કે ચૂકવી દેવામાં આવશે. તો હિસાબની પતાવટ થાય છે, દેવાઓની ચૂકવણી કર્યા બાદ વધેલ રકમ ભાગીદારો વચ્ચે હિસાબની પતાવટ પેટે ચૂકવવામાં આવે. દેવાઓ ચૂકવી દીધા, મિલકતની ઉપજમાંથી દેવાઓ ચૂકવ્યા પછી જે કઈ રકમ વધતી હોય, તો એ રકમને આપણે માલ મિલકત ખાતાનો નફો છે સમજી અને હિસાબોની પતાવટ પેટે ભાગીદારો વચ્ચે આખરી પતાવટ પેટે આ રકમ છે એ વહેંચી આપવામાં આવશે. તો આ રીતે બંને મુદ્દાઓની વાત થઈ કે હિસાબોની પતાવટ, ભાગીદારીનું વિસર્જન થાય તો હિસાબોની પતાવટ જરૂરી નથી, જ્યારે પેઢીના વિસર્જનમાં હિસાબોની પતાવટ જરૂરી છે. તો કુલ 4 મુદ્દાઓની વાત થઈ, અર્થ, પેઢીનું અસ્તિત્વ, હિસાબી ચોપડાઓ, હિસાબોની પતાવટ. 5 નંબરનો મુદ્દો છે અદાલતનો હસ્તક્ષેપ. વિદ્યાર્થી મિત્રો, અદાલતનો હસ્તક્ષેપ એટલે કે અદાલત મધ્યસ્થી કરે કે ન કરે, એ બાબત અંગે આ મુદ્દો દર્શાવ્યો છે. તો અદાલતને મધ્યસ્થી ક્યારે કરવાની જરૂર પડે એને લગતા આપણે અલગ અલગ 7 સંજોગો અગાઉના વિડીયો લેક્ચરની અંદર જોયા કે ભાઈ ભાગીદારી પેઢીના વિસર્જનની 2 રીતો છે, સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. અદાલત દ્વારા વિસર્જનની જે રીત છે એમાં અદાલત 7 સંજોગો વસાત પેઢીના વિસર્જનની બાબતમાં મધ્યસ્થી કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ 7 સંજોગો એ પેઢીના વિસર્જનને લગતા 7 સંજોગો છે. એટલે જ્યારે પેઢીનું વિસર્જન કરવાનું હોય ત્યારે અદાલતને મધ્યસ્થી કરવા માટે જો વાત અદાલત સુધી પહોંચી હોય તો એવા સંજોગોમાં વચ્ચે ઉતરવું પડે છે. પણ જો ભાગીદારીનું વિસર્જન કરતા હો, એટલે કે માત્ર ભાગીદારીનો અંત આવતો હોય, પેઢી ચાલુ રહેવાની હોય, તો અદાલતને ક્યાંય મધ્યસ્થી કરવા માટે વચ્ચે પડવું પડતું નથી. એટલે આ વસ્તુ બહુ સ્પષ્ટ અને ક્લિયર કરીએ છીએ
કે પેઢીના વિસર્જનની બાબતમાં અદાલત છે મધ્યસ્થી કરે છે, જ્યારે ભાગીદારીનું વિસર્જન થાય તો અદાલતને ક્યાંય વચ્ચે આવવાની જરૂર પડતી નથી. તો પાંચમો મુદ્દો અદાલતનો હસ્તક્ષેપ. ભાગીદારી પેઢીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી પેઢી ભાગીદારીનું વિસર્જન એ ભાગીદારીનું વિસર્જન પેઢીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી અદાલતના હસ્તક્ષેપની જરૂરિયાત નથી. એટલે કે સ્વેચ્છાએ તમે ભાગીદારીનું વિસર્જન કરો છો તો અહીંયા અદાલતને હસ્તક્ષેપ કરવાની જરૂર પડતી નથી. અહીંયા એક શબ્દમાં ભૂલ છે, ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી પેઢીનું વિસર્જન શબ્દ ન લાગી શકે. ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી અદાલતના હસ્તક્ષેપની જરૂરિયાત હોતી નથી. એટલે કે પરસ્પર ભાગીદારો સર્વસંમતિથી જે કંઈ ભાગીદારીમાં ફેરફારની જરૂરિયાત હશે એ પ્રમાણે ફેરફાર કરે છે, ભાગીદારનો પ્રવેશ થાય કે ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ થાય, તો આવા સંજોગોમાં એ પરસ્પર સ્વૈચ્છિક નિર્ણય છે, ભાગીદારો વચ્ચે સર્વસંમતિથી લેવાયેલો નિર્ણય છે. આ હિસાબે આમાં અદાલતને કંઈ હસ્તક્ષેપ કરવા માટે વચ્ચે આવવું પડતું નથી, કેમ કે આ સ્વૈચ્છિક નિર્ણય છે. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન તો અદાલતને જ્યારે જરૂરી લાગે ત્યારે અદાલત દ્વારા વિસર્જનની બાબતમાં હસ્તક્ષેપ કરવામાં આવે છે. મેં અલગ અલગ 7 જેટલા સંજોગો તમને જણાવ્યા. આ 7 સંજોગો વસાત પેઢીના વિસર્જનની બાબતમાં અદાલતો મધ્યસ્થી કરે છે. કોઈ ભાગીદાર અસ્થિર મગજ ન થાય પછી કોઈ ભાગીદાર ધારી લો કે પોતાની ફરજો બજાવવા અશક્તિમાન બન્યો હોય, પેઢીના હિત વિરુદ્ધનું વર્તન કરતો હોય, પેઢી સતત ખોટ કરતી હોય, કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરતો હોય, આવા કોઈ પણ સંજોગો ઉપસ્થિત થાય તો એવા સંજોગોમાં વિસર્જનની બાબતમાં અદાલત સ્વેચ્છાએ હસ્તક્ષેપ કરે છે. ત્યાર પછી નંબર 6 અને 6 નો મુદ્દો અસર. ભાગીદારી ના વિસર્જનમાં કેવી અસર પડી શકે, પેઢીના વિસર્જન પર શું અસર પડે એને લગતો આખો મુદ્દો છે. તો અહીંયા મેં મુદ્દો નોંધ્યો છે, ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય. ભાગીદારીનું વિસર્જન થાય મતલબ પુનર્ગઠન થાય તો એવું જરૂરી નથી કે પેઢી બંધ થઈ જાય. પેઢી બંધ થાય એ ભાગીદારીના વિસર્જનમાં ફરજિયાત નથી. પેઢી તો ચાલુ જ રહે છે, કેમ કે ભાગીદારીના વિસર્જનમાં માત્ર ભાગીદારીનો અંત આવે છે, પેઢીનો અંત આવતો નથી. એટલે અહીંયા બહુ સભાનતાપૂર્વક લખ્યું છે કે ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું પણ વિસર્જન થાય જ એવું ન કહી શકાય. પેઢી બંધ થાય જ એવું કહી શકાતું નથી, માત્ર અંત આવે છે. પણ કોનો? તો કે ભાગીદારી. એટલે પેઢીનું વિસર્જન બિલકુલ ભાગીદારીના વિસર્જનમાં થતું નથી. જ્યારે બીજા મુદ્દાની અંદર નોંધ્યું છે, ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો આપોઆપ ભાગીદારીનું વિસર્જન થાય છે. સ્વાભાવિક છે, પેઢી જ બંધ જો થઈ જશે તો ભાગીદારીની કોઈ જરૂરિયાત જ નથી. એટલે પેઢીનું વિસર્જન થવાની સાથે સાથે ભાગીદારીનો પણ ઓટોમેટિક અંત આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બંને મુદ્દાઓ છે બહુ ટેકનિકલી ગોઠવેલા મુદ્દા છે અને બંને મુદ્દાઓ અટપટા છે, એકબીજા ઉપર આધારિત મુદ્દાઓ છે. એટલે ફરી વખત રિપીટ કરું છું, ભાગીદારીનું જો વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય જ એવું ન કહી શકાય. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો સ્વાભાવિક છે ભાગીદારીનું વિસર્જન આપોઆપ થશે. બહુ ક્લિયર અને સ્પષ્ટતા સાથે વાત કરું તો ફરી વખત, પેઢીના વિસર્જનમાં પેઢીનો અંત આવે છે, પેઢી બંધ થઈ જાય છે. જ્યારે ભાગીદારીના વિસર્જનમાં પેઢીના અસ્તિત્વનો અંત આવતો નથી, પેઢી સતત ચાલુ રહે છે. એટલે આ બંને મુદ્દાઓ છે ખાસ સ્પષ્ટતા સાથે આપણે રજૂ કર્યા. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત 6-6 મુદ્દાને એક વખત ફટાફટ રિપીટ કરો છો. અર્થ, તો બંને મુદ્દાની અંદર અર્થ લખવાનો છે. ભાગીદારીનો પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જનનો અર્થ લખો તો આ રીતે લખી શકાય, ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન. ત્યાર પછી નંબર 2, પેઢીનું અસ્તિત્વ. પેઢીનું અસ્તિત્વ ભાગીદારીના વિસર્જનમાં ચાલુ રહે છે, પેઢી બંધ થતી નથી. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો પેઢીના અસ્તિત્વનો અંત આવે છે. ત્યાર પછી નંબર 3, હિસાબી ચોપડાઓ.
હિસાબી ચોપડાઓ ભાગીદારીના વિસર્જનમાં ચાલુ રહે છે કેમ કે પેઢી જ ચાલુ છે તો ચોપડાઓ પણ ચાલુ રહેશે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો હિસાબી ચોપડાઓને બંધ કરવામાં આવે છે ત્યાર પછી નંબર 4 હિસાબોની પતાવટ ભાગીદારીના વિસર્જનમાં હિસાબોની પતાવટ થતી નથી માત્ર જે ભાગીદાર પેઢીમાંથી જતો હશે નિવૃત્ત થતો હશે એ જ ભાગીદારના હિસાબોની પતાવટ જરૂરી છે બાકીના ભાગીદારોના હિસાબ બંધ કરવા જરૂરી નથી જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો હિસાબોની પતાવટ થાય છે કેમ કે જેટલી પણ મિલકતો હશે મિલકતો વેચતા જે કાંઈ રકમ ઉપજશે એમાંથી દેવાઓ ચૂકવા પછી જો કોઈ મિલકતનો વધારો વધે તો એને ભાગીદારો વચ્ચે નફો સમજી અને વેચી આપવામાં આવે છે અને આવી રીતે હિસ્સાબોની સંપૂર્ણ રીતે પતાવટ કરવામાં આવે છે ત્યાર પછી નંબર 5 અદાલતનો હસ્તક્ષેપ ભાગીદારીના વિસર્જનમાં સ્વૈચ્છિક વિસર્જન હોવાથી અદાલતના હસ્તક્ષેપની કોઈ આવશ્યકતા નથી જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો અદાલતને જ્યારે વાજબી લાગે ત્યારે એવા સંજોગોમાં અદાલત દ્વારા છે હસ્તક્ષેપ કરવામાં આવે છે અને ત્યાર પછી નંબર 6 અસર તો ભાગીદારીનું વિસર્જન થાય તો એમાં ભાગીદારી પેઢીનું વિસર્જન પણ થશે એવું કહી શકાય નહીં માત્ર ભાગીદારીનો અંત આવે છે પેઢી સતત ચાલુ રહે છે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો આપોઆપ ભાગીદારીનું પણ સ્વૈચ્છિક રીતે વિસર્જન બને છે કેમ કે પેઢી જ નથી તો પેઢી ભાગીદારી પણ વિસર્જન